ના કારણે આવિસ્તાન નગરપાલિકાનું પીવાનું પાણી પણ બંધ છે જેથી પાણી પણ વેચા વેચાતું લેવું પડે છે ગમી દિવસોમાં બંદર વિસ્તારમાં લગ્નની સીઝનની શરૂઆત થઈ રહી હોય ત્યારે ખૂબ જ ધીમી ગતિએ રસ્તાની કામગીરીને કારણે સ્થાનિકો વધુ હાલાકી ભોગવી રહ્યા છે રોડના કારણે પડતી મુશ્કેલીઓને લઈ કોન્ટ્રાક્ટરને ઘણી વખત મૌખિક રજૂઆત કર્યા છતાંય કોઈ પણ પરિણામ નથી આવતું ને આજ રોજ બોડી સંખ્યામાં બંદરના સ્થાનિકો દ્વારા ખારવા સમાજ પટેલ સહિતના આગેવાનો દ્વારા ભાજપ આગેવાનોને સાથે રાખીને સ્થાનિક તંત્રને અલગ અલગ આવેદનપત્ર આપી રોજ પૂર્વક રજૂઆત કરાઈ તેમજ તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરીશું તેવી ચીપકી ચીમકી પણ દ્વારા ઉચ્ચારવામાં આવી હું માંગરોળ બંદર પરથી ખારવા સમાજ પ્રમુખ પરસોત્તમભાઈ ખોરાવા બોલું છું અમારે છેલ્લા એક મહિનાથી એ સમસ્યા છે કે અમારા જે મકતુપુરથી બંદર વિસ્તારનો જે રોડ બનાવવાનું શરૂ થયેલું છે એ કામ છેલ્લા એક મહિનાથી તડંતર બંધ છે અને સાથે પાણીની લાઈનો તૂટી ગયેલી છે એમાં કોઈ પણ રીતે પાણી પાણી પણ મળતું નથી રોડનાં કામ ચાલુ થતા નથી એ કારણે અમારી લો અમારી બંદરની પબ્લિક ખૂબ જ હેરાન પરેશાન છે અને અમારી સમસ્યાનું કોઈ પણ રીતે સમાધાન થતું નથી એટલે અમારે આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ કામગીરી અમારી પૂરી થાય અને જે તે જે તે ખાટાવાળા હોય જે તે લાગતા ઓળખતા એ તમામ ખાટાવાળાઓ આની ઉપર પૂરતું ધ્યાન આપે નહીં જો આની ઉપર પૂરતું ધ્યાન આપવામાં નહીં આવશે તો આના પછીનો બીજો સ્ટેપ આંદોલનના રૂપમાં લેવામાં આવશે એ હું પટેલ તરીકે જાહેરાત કરું છું હા અમારી આ પહેલી વાર રજૂઆત છે હાજી હા અમારા ટેન્કરો બની ગયા પણ છેલ્લા પચીસ વર્ષમાં ટેન્કરથી પાણીની સપ્લાય થઈ જ નથી એક ટેન્કર તૂટી ગયું બન્યા પછી નવું તૂટી ગયું બીજું નવું ટેન્કર બની ગયેલું ઊભું છે એમાંય પાણી સપ્લાય થતી નથી ઓકે આજે આવેદનપત્રમાં એક તો અમારો રોડનું કામ બંધ છે ઘણા લાંબા ટાઈમથી પાણીની વ્યવસ્થા નથી સાથે સાથે અકસ્માતનો ભય છે અને રહેણાંક વિસ્તારમાં પણ એક પણ પ્રકારનો જે બ્રાન્ચ રોડ હોય બ્રાન્ચ રોડ કોઈ નથી નગરપાલિકાની સુવિધાઓ પણ રીતે પણ એ રોડ કોઈ છે નહીં અને અમારા જેટલા બંદરો ઉપર જે અમે વેરા ભરીએ છીએ એ સૌથી વધુમાં વધુ વેરા અમે લોકો ભરીએ છીએ તો એનું અમને કોઈ ફળ મળતું નથી કે કોઈ રિઝલ્ટ મળતું નથી એટલે અમારા તમામ અધિકારીઓને નમ્ર વિનંતી છે કે વેલામાં વહેલી તકે અમને કોઈ પણ રીતે મદદ કરવામાં આવે બંદર બય વિસ્તારમાં એકાદ મહિનાથી રોડનું કામ બંધ છે પાઇપ પાણીની પાઇપલાઇનો બંધ છે પાણીની પાઇપલાઇનો બધી ખોદી નાખી પાણી કોઈના ઘરોમાં આવતું નથી રસ્તાનું કોઈ બી એક્ટિવિટી કામ એક મહિનાથી કંઈ થાતું નથી ને ભય વિસ્તારમાં અત્યારે બહુ તકલીફ છે માણસોને રોજ બે ત્રણ ગાડી એક્સિડન્ટ થાય બે ત્રણ બે ત્રણ જણા રોજ પડે જ પણ આવી ઓલાના હિસાબે ના હિસાબે અત્યારે બહુ હાલાકી લાગી રહ્યું વાહનો જાતા નથી વાહનો આવતા નથી બાય વિસ્તારમાં કોઈ બી જાતની એક્ટિવિટી થતી નથી બાય વિસ્તારના બાય વિસ્તારથી સોસાયટી સુધીનો રોડ ખોડી લીધો જ ખોડ્યા પછી એક મહિનામાં કોઈ બી એક્ટિવિટી રોડની થતી નથી પાઇપની બહીની આખી પાણીની પાઇપલાઈનો ખોડી લખી પણ પાઇપલાઇનો લાખવાય આવતા નથી આખા કોઈ ઘરમાં અત્યારે પાણી આવતું નથી પાણીની સમસ્યાઓ બહુ મોટી છે પાણી માણસોના એક એક બે વિસ્તારમાં એક દિવસના કેટલા ટેન્કરો મંગાવવા પડે જ બહારથી તો પાણી મળતું નથી આવી સમસ્યાના હિસાબે આ અમારા જલ્દીમાં જલ્દી રોડ બને અને પાણી જલ્દીમાં જલ્દી આવે એવી અમે રજૂઆત કરીએ સરકાર છે